नमस्कार विद्यार्थी मित्रों, आज आप चेप्टर नंबर 15 એટલે કે જીવવિજ્ઞાનનું ચેપ્ટર છે, જીવવિજ્ઞાનના ભાગમાં આપેલું છે ચેપ્ટર આપણને, તે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ વિષયનો અભ્યાસ કરવાનો, ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલા કેટલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે કે નિવસન તંત્ર અને તેના ઘટકો કયા કયા છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર છે. તે નિવસન તંત્રના ઘટકો, બરાબર, નિવસન તંત્રના પ્રકારો, એના વિશે આપણે આમાં વાત કરવાની. બીજું કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે એની વાત કરવાની છે. પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓઝોન સ્તર અને કચરાનું પ્રબંધન, એટલે કે કચરાના પ્રકાર, બરાબર છે. પછી કચરાનું આપણે વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ, એ બધી જ વસ્તુ આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ હવે આગળ તરફ જઈએ કે સૌ પ્રથમ મિત્રો, પાઠનું નામ જ છે પર્યાવરણ, બરાબર છે. પાઠનું નામ જ છે કે પર્યાવરણ. તો સૌ પ્રથમ એમ થાય કે ભાઈ પર્યાવરણ કોને કહીશું આપણે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ખાસ ધ્યાન આપજો કે પર્યાવરણ એને કહેવાય કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને શું કહેવાય, પર્યાવરણ. સજીવોના જીવન અને સાથે સાથે સજીવોના જીવનનો વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ, એટલે કે કેવી બાહ્ય પરિસ્થિતિ, તમે જુઓ તો જેમ કે હવા છે, તાપમાન છે, બરાબર, બધી બાહ્ય પરિસ્થિતિના પરિબળોના સરવાળાને શું કહેવાય, પર્યાવરણ કહેવામાં આવે છે. હવે મિત્રો, પર્યાવરણની અંદર છે ને તમને બે ઘટકો જોવા મળે છે. એ જે પર્યાવરણના બે ઘટકો છે, એક ઘટક છે જૈવિક ઘટક અને બીજો ઘટક છે અજૈવિક ઘટક. હવે જૈવિક ઘટક એટલે કે તેની અંદર સજીવોનો સમાવેશ થાય, અજૈવિક ઘટકો એટલે કે તેની અંદર નિર્જીવોનો સમાવેશ થાય છે. તો આ જે બે પર્યાવરણના ઘટકો છે, બરાબર છે, તે આંતર સંબંધિત અને એકબીજા ઉપર આધારિત છે, બરાબર છે. આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે, બરાબર. જો આપણે પર્યાવરણની સમતુલતા જોતી હોય, બરાબર છે, તો આપણે જૈવિક અને અજૈવિક પરિબળ ફરજિયાતપણે આ બંનેની જરૂર પડે, અને જો આ બંને પરિબળો હોય, બરાબર છે, તો જ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે, અને આખું પર્યાવરણ ખોરવાઈ જાય છે. ત્યાર પછી પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે. આપણને ખબર છે કે બધી જ, આપણે બધા જ પ્રદેશોમાં એક સરખી આબોહવા હોતી નથી, કોઈ જગ્યાએ ગરમ વાતાવરણ હોય, કોઈ જગ્યાએ ઠંડુ વાતાવરણ હોય. પછી ભૂમિનો પ્રકાર, તો બધી જગ્યાએ જમીન સરખી હોતી નથી, કોઈ જગ્યાએ કાળી જમીન હોય, વધારે કાંપવાળી જમીન હોય, બરાબર છે, રેતાળ જમીન હોય, બરાબર. તો અને તેના ભૂતલીય પરિબળો એટલે કે જમીનની અંદર અમુક જગ્યાએ જુઓ તો તમે પાણીનું પ્રમાણ ઓછું હોય, પાણીનું પ્રમાણ વધારે હોય, આવી રીતના ભૂતલીય પરિબળો પણ બદલાતા રહેતા હોય છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ અલગ અલગ હોય છે, રેડી. ત્યાર પછી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે, તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. પૃથ્વી ઉપર કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણી, બરાબર છે, સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે ને તે પર્યાવરણ સાથે તે અનુકૂલિત થાય છે, એટલે કે તેના પર્યાવરણમાં અનુકૂલિત થવા માટે તૈયાર થવું જ પડે. જો એ તૈયાર ન થાય અનુકૂલિત, બરાબર, તો તે સજીવ નાશ પામે. એટલે કે આપણે પૃથ્વી ઉપર જે કાંઈ સજીવો જન્મે છે તે તેમના પર્યાવરણમાં અનુકૂલિત થાય છે. આજુબાજુ હવામાન કેવું છે, તાપમાન કેવું છે, ત્યાર પછી પાણી, ખોરાક, આ બધામાં અનુકૂલિત થાય છે. પર્યાવરણનો એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર એ સજીવોની સામાન્ય જીવનને અસર કરે છે, જો બરાબર. એટલે આ પર્યાવરણના કોઈ પણ એક ઘટકમાં ફેરફાર થઈ જાય, જેમ કે આબોહવા છે કે ખોરાક છે કે પાણી છે, એમાં એવા કોઈ પણ એક ઘટકમાં ફેરફાર થઈ જાય, બરાબર છે, તો તે સામાન્ય જીવનને અસર પણ કરી શકે છે, બરાબર. એટલે આ વાત થઈ આપણે ખાલી નોર્મલ પર્યાવરણની, આનંદથી ખાસ તમારે પર્યાવરણની વ્યાખ્યા ખાલી યાદ રાખવાની રહેશે, ઇમ્પોર્ટન્ટ છે તે, બરાબર. કે પર્યાવરણ કોને કહેશું, તો ખરેખર આપણે જોઈ લઈએ કે સજીવોના જીવન એટલે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આને હું અહીંયા રેડ લાઇન કરું છું, બરાબર છે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે પર્યાવરણ કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિના અને પરિબળોના સરવાળાને શું કહેવાય,
पर्यावरण कहे છે। ચાલો રેડી, ચાલો હવે આપણે આગળ બીજું જોઈએ। બહુ અગત્યનો ટોપિક છે ને આઈએમપી ટોપિક છે નિવસન તંત્ર। કે હવે નિવસન તંત્ર કોને કહેવાય? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે, બરોબર છે, પર્યાવરણ ઉપરથી જ છે। જો બધા સજીવો, તો પછી બધા સજીવોની અંદર બધાનો સમાવેશ છે। સૂક્ષ્મજીવ છે એ પણ એક પ્રકારના સજીવો જ છે। સૂક્ષ્મજીવ આપણને ખબર છે કે વાયરસ છે, બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે, પ્રજીવ છે, આ બધા સૂક્ષ્મજીવો કહે। તો બધા સજીવો એની અંદર સૂક્ષ્મજીવો પણ આવે, વનસ્પતિનો પણ સમાવેશ થાય અને માનવ સહિતના પ્રાણીઓનો પણ સમાવેશ થાય। એ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય? નિવસન તંત્ર। આ પણ વ્યાખ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે નિવસન તંત્ર કોને કહેવાય? કે બધા સજીવ, બરાબર, અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ। બસ આ બે શબ્દો યાદ રાખવાના, શું? બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, આ બંને વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને તેને આપણે કેવું તંત્ર કહીશું? નિવસન તંત્ર કહેવામાં આવે છે। હવે આ તમને આજે આખું બધું નિવસન તંત્ર આસપાસ તમને આકૃતિમાં પણ તમે જોઈ શકો છો। હવે આમાં આપણે ખાસ કરીને નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની આપણે પહેલાં વિશિષ્ટતાઓ લઈ લઈએ, બરાબર છે। હવે તમને વિશિષ્ટતાઓ જો આપણને ચોખ્ખી દેખાતી હશે કે એની વિશિષ્ટતા છે કે નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને વિશાળ પણ હોઈ શકે, એટલે કે મોટું પણ હોઈ શકે। રેડી, બીજું કે નિવસન તંત્રમાં સજીવો, બરાબર છે, એ ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે, બરાબર છે। સજીવો જો પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે, બરાબર, તો જ નિવસન તંત્રની રચના થાય। એટલે નિવસન તંત્રમાં રહેતા જે કાંઈ સજીવો છે તે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, બરાબર છે, તેમના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે। પહેલું આપણે શું જોયું? નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે। બીજું, ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે। ત્રીજું, કે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને કંઈક ને કંઈક ચોક્કસ કાર્ય કરે છે, આ પણ ખાસ યાદ રાખજો। બીજી વસ્તુ, કે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્રમાં ભળી જાય છે। રેડી, બરાબર, કોઈ પણ એવા અલગ અલગ પ્રકારના આપણે જોઈશું, બરાબર, કે વસવાટના આધારે નિવસન તંત્રના કેટલા પ્રકાર પડે છે એ આપણે જોશું, બરાબર। તો એવા જે દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે ભળી પણ જાય છે, લાઈની વિશિષ્ટતાઓ છે। હવે આમ તો જોઈએ ને મિત્રો, તો નિવસન તંત્ર જે છે ને એ નિવસન તંત્રના બે પ્રકાર છે, પણ આપણે અહીંયા વસવાટના માધ્યમને આધારે છે, તો બરાબર તમને અહીંયા જોવા મળતું હશે કે અહીંયા તમને જોવા મળે છે કે વસવાટના આધારે છે, જોઈ શકો છો, શેના આધારે છે? વસવાટના આધારે। આમ તો નિવસન તંત્રના બે પ્રકાર છે, તો અમને કહી દઉં છું, લખવો હોય તો લખી નાખજો, કે બે પ્રકાર છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર। કૃત્રિમ એટલે કે માનવસર્જિત, જે માનવે નિવસન તંત્ર બનાવેલું હોય છે। તો એ કયું નિવસન તંત્ર વળી? તો ખેતર છે, માછલી ઘર છે, વાડી છે, બરાબર, આ બધા નિવસન તંત્ર જ કહેવાય, પણ એ નિવસન તંત્ર માનવે બનાવેલા છે। અને કુદરતી નિવસન તંત્રના જે તમને બે નીચે પ્રકાર આપ્યા છે તે જ છે। કુદરતી નિવસન તંત્ર એટલે એના બે પ્રકાર છે, આપણને ખબર છે કયા કયા છે? તો એક સ્થળજ નિવસન તંત્ર અને એક જલજ નિવસન તંત્ર, બરાબર। સ્થળજ એટલે કે જમીન ઉપર અને જલજ એટલે કે પાણીની અંદર। રેડી, હવે સ્થળજ નિવસન તંત્રની અંદર કોનો કોનો સમાવેશ છે? તો તમને બધા તમે ફોટા પણ જોઈ શકો છો અહીંયા, કે આ જંગલ છે, પછી આ તૃણભૂમિ એટલે કે જમીન છે, અને આ રણ, બરાબર છે, આ ત્રણે ત્રણ તમે જોશો તો આકૃતિ પણ તમને જોવા મળે છે। તો આ ત્રણે ત્રણે સ્થળજ નિવસન તંત્ર એટલે કે જમીન ઉપર જોવા મળે છે આ નિવસન તંત્ર, અને જલજ નિવસન તંત્ર એટલે કે શું? તો એની અંદર આવશે નદી, મીઠા જળ, ઝરણા, તળાવ, સરોવર, તે તમને આ ભાગ જોવા મળે છે, અને એક ખારા જળ એટલે કે દરિયાઈમાં, બરાબર છે। અને એટલે આ ખાસ યાદ રાખજો, વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર, કારણ કે આમાંથી બબ્બે માર્ક્સનો સવાલ આવવાનો છે, એટલે આવા નાના નાના સવાલ જ આવશે, બરાબર છે। અને ખાસ યાદ રાખજો, વસવાટના માધ્યમના આધારે સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર, સ્થળજની અંદર કોનો સમાવેશ થાય? તો જંગલ, તૃણભૂમિ અને રણ, જલજમાં ખારા જળ, દરિયાઈ, બરાબર છે, એટલે કે ટૂંકમાં દરિયાઈ નિવસન તંત્ર, બરાબર છે, અને આ મીઠા જળ, નદી, ઝરણા, તળાવ, સરોવર, તેનો સમાવેશ થાય છે મિત્રો। ખાસ યાદ રાખજો, તમને આની પરથી પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ
કે ભાઈ પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર કયું? તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે. પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર કયું? તો પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર હોય ને તો દરિયાઈ નિવસન તંત્ર. આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. બરોબર છે, તમને એક એક માર્ક્સમાં પૂછાઈ શકે. સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર એટલે દરિયાઈ નિવસન તંત્ર. રેડી? ચાલો ત્યાર પછીનું આપણે આગળ જોઈએ કે બગીચાને શું નિવસન તંત્ર કહેવામાં આવે છે. બરાબર છે, એવો સવાલ છે કે બગીચાને નિવસન તંત્રમાં કહેવામાં આવે છે. બરાબર છે, તો આપણે જોઈએ કે હા, બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે. કેમ? કારણ કે આપણને ખબર છે કે નિવસન તંત્ર ક્યારે રચાય, ફરી વખત આવ્યું કે બધા સજીવો અને પર્યાવરણ સાથે વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્રનું નિર્માણ થાય તેને નિવસન તંત્ર કહેવાય છે. બરાબર, આપણે પહેલી લીટી જ લખેલી છે. બરાબર, હવે બગીચાને શા માટે ગણવામાં આવે છે? કારણ કે બગીચામાં તમે જુઓ તો વિવિધ પ્રકારની તમને વનસ્પતિ જોવા મળતી હોય છે. બરાબર છે, જેવી કે ઘાસ છે, ઘાસ, વૃક્ષ, ગુલાબ, બરાબર છે, મોગરો, સૂર્યમુખી જેવા સપુષ્પી છોડ, બરાબર છે, જેવા સપુષ્પી છોડ, તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચીડો, કીટકો અને પક્ષીઓ પણ તમને જોવા મળે છે. બરાબર, એટલે કે વનસ્પતિ પણ જોવા મળ્યા અને પ્રાણી પણ જોવા મળ્યા. અને વનસ્પતિ અને પ્રાણી બંને સજીવ છે અને બંને સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર છે, અને બીજી વસ્તુ, તેમની વૃદ્ધિ, પ્રજનન અને તેમજ ઘણી બધી અન્ય ક્રિયાઓ. બરાબર છે, પછી અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવ ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, જમીન એટલે કે ભૂમિ, બધા દ્વારા અસર પામે છે. આથી બગીચાને પણ આપણે નિવસન તંત્ર કહી શકીએ છીએ. એટલે આ પણ એક સવાલ ખાસ યાદ રાખજો. ઓકે, એટલે હવે આપણે અહીંયા આપણે લેક્ચરને આપણે વિરામ આપીએ અને ફરી વખત આપણે આવતા લેક્ચરની અંદર એક અગત્યનો ટોપિક લઈને આપણે આવીશું કે જે નિવસન તંત્રના ઘટકો. ઓકે, એટલે ત્યાં સુધીનું આ જે ત્રણ પ્રશ્નો જે છે, બરાબર, એ ત્રણ પ્રશ્નોમાંથી નિવસન તંત્ર અને પર્યાવરણ, એની વ્યાખ્યા અને એના પ્રકાર અને એની વિશિષ્ટતાઓ જેથી મિત્રો ખાસ તૈયાર કરી નાખજો, એટલે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ.